भरूच थी अगत्यना समाचार मळी रह्या छे। भरूच में नर्मदा नदी जलस्तर में सतत वधारो थई रह्यो छे। नर्मदा नदी की जलसपाटी 23 फूट पर पहुंची छे। गोल्डन ब्रिज की सपाटी भयजनक थी 1 फूट दूर छे। 3 तालुका में 2030 लोग स्थलांतर कर देवामां आव्युं छे। सरदार डेम की जलसपाटी 130.90 मीटर पर पहुंची चुकी छे। 3 तालुकामांथी लोकोनुं स्थलांतर करवामां आव्युं छे। नीचाણવાળા વિસ્તારોમાં જે લોકો રહેવાસ કરે છે તે લોકોને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કારણ કે હવે નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે, ગાંડીતુર બની છે। તો સરદાર સરોવર ડેમની જળસપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો કે જેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળસપાટી ભયજનક સ્તરે પહોંચી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હવે નર્મદા નદીના જળસ્તરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવર ડેમની જળસપાટી 130.90 મીટર પર પહોંચી છે। अनेक नीचाणवाळा विस्तारोमां रहेता लोको के जेमने सलामत स्थळे खसेडवामां आव्या छे। तो साथे ज जे रीते हवामान खाता द्वारा आगाही करवामां आवी हती ते आगाही अनुसार राज्यमां सार्वत्रिक वरसाद पड़ी रह्यो छे अने उपरवासमां धोधमार वरसादने कारणे भरूचनी नर्मदा नदी के जे बे कांठे वही रही छे गांडीतूर बनी छे, जेना कारणे सरदार सरोवर डेमनी जलसपाटीमां पण वधारो थयो छे। 130.90 मीटरे सरदार सरोवर डेमनी जलसपाटी पहोंची छे, ત્યારે હવે ભયજનક સ્તરે પહોંચ્યું છે। ગોલ્ડન બ્રિજ નજીક નદીની સપાટી અને તેના જ કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સ્થળાંતર લોકોનું કરવામાં આવી રહ્યું છે। 3 તાલુકામાંથી 2030 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। પરિસ્થિતિ અત્યારે બેકાબૂ થતી જઈ રહી છે ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે। तो भरूचनी नर्मदा नदी के जेनी जलसपाटी भयजनक रीते वधी रही छे, सुरक्षाना भाग रूपे नीचाणवाळा विस्तारोमांथी लोकोने स्थळांतर करवानी कामगीरी पण शुरू करवामां आवी छे। तो आ 3 अलग अलग दृश्यो छे, गोल्डन ब्रिज, ડેડિયાપાડા અને સરદાર સરોવર ડેમ। મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે હવે ગોલ્ડન બ્રિજ કે જેની ભયજનક સપાટી પર આવી પહોંચ્યું છે। સરદાર સરોવર પણ હવે છલોછલ ભરાઈ ગયું છે, ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। ડેડિયાપાડામાં પણ અતિ ભારે વરસાદનું આગમન થયું છે। સુરક્ષાના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2000થી વધુ લોકો કે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે આગાહી અનુસાર જ હવે વરસાદનું આગમન થયું, પરંતુ ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે। કારણ કે આ વરસાદથી ખેડૂતોના ડાંગર, મગફળી, તલ, કપાસ જેવા પાકને મોટા પાયે નુકસાન થશે અને તેના જ કારણે જગતના તાતના હાલ બેહાલ થયા છે। તો અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સામાન્ય જનજીવનને પણ મોટા પાયે અસર પહોંચી છે। 3 તાલુકામાંથી 2030 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર આ અલગ અલગ દ્રશ્યો છે, 3 અલગ અલગ દ્રશ્યો છે। એક ગોલ્ડન બ્રિજ કે જે અત્યારે ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે, ડેડિયાપાડા કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, સરદાર સરોવર ડેમ કે જે અત્યારે છલોછલ ભરાયો છે।